પંચમહાલ હાલોલના ઉજેટી ગામમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા ઉજેટી ગ્રામ પંચાયતની કામગીરી પર અનેક સવાલો ઊભા થયા. હાલ આપને છેલ્લા દશેક દિવસથી વરસાદ ચડ ઉતર ચાલી રહ્યું છે અને એવામાં ગુજરાત અને ગુજરાત રાજ્યની બહાર પણ અનેક જગ્યાએ ઘણો બધો વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને આજે હાલોલ નગરમાં આવેલું તળાવ પણ ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયું. તે જ રીતે આજે હાલોલના ઉજેટી ગામમાં પણ ભારે વરસાદ થવાને કારણે અને પાણીના નિકાલની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ન હોવાને કારણે નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ઘરમાં પણ પાણી ભરાઈ ગયું. અને ગામ લોકોનું કહેવું છે કે પંચાયતમાં વારંવાર રજૂઆત કરવામાં આવે છે, પરંતુ ઉજેટી ગ્રામ પંચાયત દ્વારા ધ્યાન આપવામાં આવતું નથી. તો શું આ ગામ લોકોની રજૂઆત પંચાયતને દેખાતી નથી કે પછી પાણીના નિકાલની વ્યવસ્થા નથી કરવી? ઉજેટી ગામમાં ચારે બાજુ પાણી પાણી અને પાણી જ દેખાય છે, જાણે કોઈ નદી ગામની અંદર આવી હોય એવું દ્રશ્ય જોવા મળે છે. ઉજેટી ગામના લોકોનું એવું પણ કહેવું છે કે ગ્રામ પંચાયતની ગ્રામ સભામાં અનેકવાર પાણીના નિકાલ માટેની રજૂઆત કરવામાં આવે છે, પરંતુ ગ્રામ પંચાયતની આંખો બંધ હોય તેમ લાગે છે. તો પછી ગ્રામ પંચાયતની આંખો ક્યારે ખુલશે? જ્યારે કોઈનું કાચું ઘર પડશે કે પછી કોઈને નુકસાન થશે? પછી હવે જોવાનું એ બાકી રહ્યું કે ગ્રામ પંચાયત આ પાણીના નિકાલની વ્યવસ્થા ક્યારે કરશે. બાકીની વિગતો હવે આપણે ગ્રામજનો પાસેથી જાણીએ. રિપોર્ટર નવનીતભાઈ ગોહિલ, હાલોલ. મારું નામ લલિતભાઈ, ગામ ઉજેટી. આજે બપોર પછી જે વરસાદ ધોધમાર પડ્યો છે એનાથી અમારા ગામમાંથી છે આજુબાજુમાંથી નીચાણવાળા વિસ્તારમાં વધારે પાણી આવવાથી, વાળાની પાછળ વધારે કાચા મકાન હોવાથી ભવિષ્યમાં ગમે ત્યારે બે ત્રણ દિવસમાં અઠવાડિયામાં કોઈ પણ સમયે વધુમાર વરસાદ વધારે પડવાથી કાચા મકાનો ધરાશય થઈ જશે એનું જવાબદાર કોણ? ગ્રામ પંચાયતની અંદર કીધું, ઉજેટી વણકરવાસની અંદર ગ્રામ પંચાયતની અંદર કીધું, તો પણ એની કાર્યવાહી કોઈ કરવામાં આવતી નહીં અત્યાર સુધી. પાછળ રોડ પાણી વધારે જાય છે, પાછળથી ભરાઈ જાય, આગળ પણ નાળાની કોઈ સુવિધા છે નહીં, પાછળ કોઈ નાળાની સુવિધા કોઈ છે નહીં. એના પછી અમે તંત્ર દ્વારા કહેવા ગયેલા ત્યાં આગળ રૂબરૂ મળવા બની ગયેલા, પણ કશું કીધું જવાબ મળ્યો નથી આપણને. અને આજે નીચાણવાળો વિસ્તાર છે એ લગભગ 7-8 ઘર છે આ બાજુ, એની કોઈ બેદરકારી છે અત્યારે, કોઈ એની પાછળ કોઈ જોવા નિવારણ કોઈ જોવા માટે આવતું નથી. આજે પંચાયતમાં તમે રજૂઆત કરી કે ભાઈ મારે પંચાયતમાં સરપંચને બી ફોન કરીને કીધું, તાકે એનો કોઈ જવાબ મળ્યો નહીં અત્યાર સુધી આપણને. શું નામ છે તમારું? લલિતભાઈ. કયા ગામ? ઉજેટી. મરિનભાઈ ડાયભાઈ સોલંકી, ગામ ઉજેટી, વણકરવાસ, હરિજનવાસમાંથી બોલું છું. મારા ઘર પાછળ નાળું આવેલું છે જબરજસ્ત મોટું, અને આજુબાજુના વિસ્તારોમાંથી બધે પાણી મારા નાળા પાછળ આવે છે, એમાં જબાણ થઈ અને પાણી આજે ધોધમાર વરસાદ પડવાથી અને વારંવાર વરસાદ પડવાથી મારા ઘરની અંદર બાજુમાં મંદિર રામદેવપીરનું આવેલું છે, મંદિરમાં પાણી આવી જાય છે, ઘરમાં પાછળ એ જ આવી જાય છે, અને વારંવાર પાણી ભરાતા અમે પંચાયતની અંદર રજૂઆત કરી છે, ગ્રામસભામાં ઘણીવાર પણ રજૂઆતો કરી છે, ઘણા પણ ઓફિસરો આવ્યા છે ગ્રામસભાની અંદર, સરકારી અમલદારો, અને એમને અમે રજૂઆત કરીએ, જે કંઈ કેટલી વાર અમે રજૂઆતો કરી છે કે નાળું તોડી ખડિયાર કરો, મોટા નાળા નાખો, છતાં પણ કોઈ પણ જાતની કાર્યવાહી અમારી જે કંઈ અમે રજૂઆત કરીએ છીએ એનો અમલ કરતા નથી, અને કોઈ પણ જાતની અમારી જે કંઈ રજૂઆત કરીએ છીએ ધ્યાનમાં લેતા નથી સાહેબ. અને વારંવાર આ પાણીથી અમારા ઘરમાં નુકસાન થાય છે, અને બહારની સાઈડમાં ઘણું પાણી બધું અમારા રોકાણ થઈ જાય છે, અને બધું અંદર કચરાપેટી જેવું થઈ ગયું છે કે નાળાની અંદર બધું નાખવામાં આવે છે કચરો. એટલે અમે રજૂઆત કરીએ છીએ તો કોઈ પણ જાતની રજૂઆત અમારી ધ્યાનમાં લેતા નથી, અને કોઈ પણ અધિકારી અમારો કોઈ, અને આ સમય અમારો બીપીએલ અમને કાર્ડ ધરાવતા અમને કોઈ પણ જાતના લાભ આવાસો એક જ વખત મળ્યા છે, આવાસ કોઈ મળતા નથી, કોઈ પણ જાતના લાભ અમને મળતા નથી. પંચાયતમાં રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ કાર્યવાહી અમારી થતી નહીં, અને આખા ગામમાં પાણી ભરાય છે, આખા ગામનું પાણી અમારા બાજુ થઈને આવે છે નીચાણવાળા ઢાળમાં. જી એના માટે કમ્પ્લેન પણ કરી છે, પણ કોઈ સામે જોતું નથી, એના માટે કઈ કરો. શું નામ છે તમારું? જલપા. કયું ગામ? ઉજેટી. સાહેબ, મારું નામ ડાયાભાઈ ઈશ્વરભાઈ સોલંકી છે, હરિજન વાસી અંદર અમારું કાચું મકાન છે, અને આજે કમગામમાં આજે કેટલા વખત જે મેં રજૂઆત જે પાણીની કરી છે, અને અમારા ઘરની પાછળ મોટું એક કોતરે બનાવેલું છે, એ કોતરની પાણી ઘણું જ આવી જાય છે, અને એ પાણીનો હેજ અમારા ઘરમાં અત્યારની તારીખમાં પાણી છે, અને બિલકુલ અમારા ફળફળ રહે એવું પાણી છે, અને વારંવાર અમની પંચાયતના સરપંચ સાહેબને ઘણી અમને રજૂઆત કરતા, પણ આ કાર્યવાહી કોઈ કરી નથી. અને આજે વરસાદની આગળ અમે 15 દિવસ અગાઉ
માટી નાખતા હતા ત્યાં મેં કીધું કે જાહેર સાહેબ આ અમારા કેનાલ જેવું બનાવી દીધું છે, એના માટે તમે બંદોબસ્ત કરો કે તમે મજૂર લઈ આવો અને હું પૈસા બેસ કે સાહેબ હું મજૂર લેવા ક્યાં જઉં, મહેરબાની કરીને અમારે આ કોથળ જેવું બનાવી લીધું છે, એ કરતુંનું પાણી અમને વારંવાર નડે છે, દર વર્ષે નડે છે, જો મહેરબાની કરીને કોથળનું પાણીનો નિકાલ કરવા વિનંતી. અમારે આ ઝૂંપડા આજે આટલા 70-75 વર્ષની અંદર અમને એક જ વખત દુનિયાની અંદર લાભ મળેલો છે ઇન્દિરા આવાસ, અને કાચું મકાન બમી રહીએ છીએ. મારું નામ દોલતસિંહ દરોભાઈ, ગામ ઉજેથી. ઘોડા ફર્યાની પાછળ મારું મકાન આવેલું છે. ત્યાં આગળ કોતરાની અંદર પાણી આવે છે. ઘણી વખત રજૂઆત કરી છે સરપંચને, ઠરાવો બી ગ્રામસભામાં મૂકે છે, પણ કોઈ એનો નિકાલ. હા, તો હું ઉજેતીથી પદ્મશીતલ જોડવાઈ પરમાર બોલું છું. અહીંયા અમારા પાણીની સમસ્યા ઘણી એવી છે કે જે ઘરોમાં પાણી ભરાઈ જાય એવી શક્યતા છે, જેથી સરકારશ્રીને વિનંતી કરીએ કે એનો કંઈ નિકાલ લાવે. અહીં ગાડીઓ એવા આવવા જવા રસ્તા પણ બ્લોક થાય છે, જેથી કરી અમે સરકારશ્રીને વિનંતી કરીએ, પંચાયતને કહીએ છીએ કે ભાઈ અમારા આ સમસ્યાનું હલ કરો, પણ હજુ સુધી કોઈ સાંભળેલ નથી. શું નામ છે તમારું? પર્વત સિદ્ધનસોરભાઈ પરમાર. તાજપુરાથી જે પાણી આવે છે, ક્યાંથી પાણી આવે છે? આ બધું આ લગભગ તાજપુરાથી આવે છે વર્ષોથી, તો એનો કોઈ આગળ નિકાલો કરવામાં નથી આવતો? હવે અત્યાર સુધી તો કંઈ એવું કર્યું નહીં. રાવમાં બી મૂક્યો છે, ગ્રામસભામાં બી કર્યું છે, પણ ગ્રામસભામાં પહેલાં અમારા કાકા છે કહે છે કે વાત કરેલી છે. કેટલા વખત ઠરાવમાં મૂક્યો, કોઈ સાંભળતા હજુ સુધી કોઈ સાંભળતા નથી એવું કહેવું છે. જી, હું નામે જસવંતભાઈ ઘોડા ફર્યામાં રહું છું, અને આખા ગામનું પાણી, આખા ગામનું પાણી દરેક પાછળથી જ જાય છે મારી દીવાલને ઘસાઈને, અને ગમે ત્યારે નુકસાન થાય. અને આ રજૂઆત અમે વારંવાર કરી છીએ, પણ કોઈ એની ઉકેલ આવ્યો નથી અત્યાર સુધી. ગમે અત્યારે તો પાણી ઉતરી ગયું છે, પણ કદાચ રાતના પર વધારે વરસાદ થાય અને અમે ઉકેલ આવે બરાબર, અને ગમે તે થાય તેનો એનો અને કઈ બી પ્રોબ્લેમ થશે તેનું એની જવાબદારી કોણ લેશે? બીજું કે આ રજૂઆત તમે વર્ષોથી કરતા આવ્યા છે કે ભાઈ મારી દિવાલને અડીને પાણી જાય છે, સુરક્ષણ દિવાલ બનાવો, છતાં દિવાલ નથી બનાવી, કોઈ પાણીની વ્યવસ્થા નથી કરી. મારે તો ચારે તરફથી ગામમાંથી પાણી જાય છે, પાછળથી જાય છે, અને આગળથી પણ જાય છે. શું નામ છે તમારું? હું નામે જસવંતભાઈ, જસવંતભાઈ બળવંતભાઈ, ગામ ઉજેતી. સાહેબ, અમારા ઘરો પાછળ પાણી બહુ ભરાઈ ગયું છે, મારા આગળ જે નર પાસે પાણી આવી જાય છે. ગામ પંચાયતને સરપંચોને જાણ કરીએ છીએ, આજે 20 વર્ષથી પણ કોઈ નાર આ પાણીનો ઉપાય કરતા નથી. જવાનું ખાલી એક નારું નાખી મૂક્યું છે, એક નારામાં સાહેબ 70 મણનું છે, 80 ગામનું પાણી એ નારા કરીને પાસે આવે છે. તો એ નારું કેવી રીતે આખા ગામ બે ગામોનું પાણી કાપી છે? કેટલા માટે અમારા ઘરોમાં છે પાણી આવી જાય છે? અમારી દિવાલો વગર અમારા સામો એક વાડો છે, એ વાડાનું પાણી ઘણું આવે છે. તો અમારા હરિજનવાસની અંદર ચોગરડા કોટ કરેલો છે, હવે કોટની અંદર ભૂંગરો નાખેલો છે, તો ભૂંગરોની અંદર સાહેબ પાણી કેટલું કાપે? તો એટલા માટે વારંવાર અમને બહુ તકલીફ થાય છે, કોઈ અમારી અરજી સ્વીકારતા નથી. સામા તાળ પણ બી છે, તાળે કંઈક પડે તો મરી જઈએ, તો સાહેબ 6 સભ્યો ઘરમાં છે તો એક કંઈ જીવતો ના નીકળીએ, આટલી બધી તકલીફ છે. પણ કોઈ અમારી અરજી હરિજનવાસની સાંભળવા માટે તૈયાર જ છે કે હરિજનો તો કયા કરે આવે, એમનું શું હા ભરવાનું? આવા મોટા મોટા સરપંચો આવ્યા હોય તો આ શબ્દ વાપરે સાહેબ. શું નામ છે તમારું? ડાયાભાઈ મેલાભાઈ હરિજન, ગામ ઉજેતી. રામ કનુભાઈ સનાભાઈ, આ રામદેવ પીરનું મંદિર છે એની બાજુમાં હું રહું છું સાહેબ, અને 35 વર્ષથી આ હાલત છે અમારે. 35 વર્ષ થયા છે અને પાણી વારંવાર ભરાય છે સાહેબ. અત્યારે બી તમે જોયું છે કે પોઝિશન કેવી છે, અને અમારે બહુ તકલીફ પડે છે સાહેબ. અત્યારે તમારા ઘરમાં પાણી પહોંચી ગયું? હા, થોડું આવી ગયું છે અંદર, અને હજુ 1/2 કલાક કે 1/4 કલાક વરસાદ પડો જ તો પાણી અંદર પહોંચવાની સંભાવના હતી. મકાન કેવું છે તમારું? કાચું મકાન સાહેબ? અમારું કાચું છે બિલકુલ. જી, શું નામ છે તમારું? કનુભાઈ સનાભાઈ વણકર.